સાવરકુંડલાના શિવ ભક્તો દ્વારા સતત 23મા વર્ષે સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાવરકુંડલા શહેરના શિવ ભક્તો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સતત 23મા વર્ષે સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણનો મહિનો શિવ ભક્તો માટે કોઈ ઉત્સવથી ઓછો નથી. શ્રાવણ માસ દરમિયાન ભક્તજનો ભગવાન શંકરની આરાધના કરે છે, જેનો અનેરો મહિમા છે. આ મહિનામાં શિવ ભક્તો પોતાના પ્રિય ભોલેનાથને વિભિન્ન પ્રકારની પૂજા કરી તેમને પ્રસન્ન કરવાનો, તેમના આશીર્વાદ કૃપા મેળવવાનો યથાશક્તિ પ્રયાસ કરે છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તો દ્વારા સાવરકુંડલાથી સોમનાથ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. પદયાત્રામાં અંદાજે 125-150 પદયાત્રી અને લગભગ 40-50 સ્વયંસેવકો સહભાગી બનશે. પદયાત્રા તારીખ 23 ઓગસ્ટના રોજ સાવરકુંડલાથી આરંભ કરવામાં આવેલ છે, જે તારીખ 27ના રોજ સોમનાથ મંદિરે પહોંચી પૂર્ણ થશે. પદયાત્રા પૂર્ણ થયા બાદ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને ધ્વજા ચડાવવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે, જેમાં સર્વ પદયાત્રીઓ તેમજ સ્વયંસેવકો સહભાગી થશે. છેલ્લા 22 વર્ષથી શૈલેષભાઈ જોશી, ચેતનભાઈ જોશી તેમજ કમલેશભાઈ કડવાણી સહિત અનેક શિવ ભક્તો દ્વારા આ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે, જેમાં સાવરકુંડલાના ધર્મપ્રેમી અને શિવ ભક્તો સહર્ષ આ પદયાત્રામાં ભાગ લે છે અને યથાશક્તિ સાથ અને સહકાર આપે છે. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાન મૃત્યુર્મુક્ષેયમ અમૃતાત. આજે ભગવાન શ્રી સોમનાથ મહાદેવની પરમ કૃપાથી શૈલેષભાઈ જોશી સાવરકુંડલા તથા એમના મિત્રમંડળ દ્વારા સોમનાથ મહાદેવ પદયાત્રા દર્શનાર્થે છેલ્લા 28 વર્ષથી સુંદર મજાનું આયોજન કરી ભગવાન સોમનાથ દાદાની કૃપાનો પ્રસાદ મેળવી રહ્યા છે. ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ કે અમારી આજની આ યાત્રા પણ સારી રીતે નિર્વિઘ્ને અને સમાપન થાય, બધા હળી મળી ઉમંગ ઉત્સાહથી ભાગ લે અને આવો કાયમ ઉત્સાહ જળવાઈ રહી ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના. બોલીએ સોમનાથ.